મારું નામ શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી. હું અહીંયા વિદ્યાર્થીનું તમામ સંચાલન કરું છું. આ સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી 35 વર્ષથી આ સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં અત્યારે અમારા ગુરુ પ્રાંતસ્મરણીય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીની નિશ્રામાં આ સંસ્થાનું સરસ મજાનું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. હમણાં જ આપે બધાએ નિહાળ્યું હશે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આપણી સ્કૂલ મીડિયમ ઇંગ્લિશની અને વિજ્ઞાન કોલેજ એનું લોકાર્પણ પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું. માનનીય વિજયભાઈ રૂપાણી એમનો કાર્યક્રમ વ્યસ્ત હતો. ઘણા બધા આમંત્રણ હતા, પરંતુ બીજાના આમંત્રણ ન સ્વીકારી અને અમારું આમંત્રણ સ્વીકારી અને અહીંયા પધાર્યા. અહીંયા આવીને પણ પોતે 2.5 કલાક જેવો સમય આપ્યો, લોકાર્પણ કર્યું, અમારે અંગત મીટિંગ થઈ. મીટિંગ પછી સભાની અંદર પણ એમણે બહુ સરસ પ્રવચન કર્યું, ગૌ હત્યાની વાત કરી, ભારત માતાની વાત કરી, હિન્દુ ધર્મની જ એમણે વાત કરી. એવા માનનીય વિજયભાઈ રૂપાણીએ અમારી સંસ્થામાં આવી અને અમારી સંસ્થાની જે આબરૂ વધારી એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ. ખાસ કરીને પદાધિકારીઓ પણ ઘણા બધા પધાર્યા હતા, સંસદ સભ્યો, ધારાસભ્યો, એ સિવાય કલેક્ટર, DDO, અમારા જાદવ સાહેબ સચિવ છે જે ગાંધીનગર, મેં તો અમારી સંસ્થાના ટ્રસ્ટી પણ છે, અને વિજયભાઈ રૂપાણીને લઈ આવવામાં પણ એમનું ઘણું બધું યોગદાન છે. એવા MK જાદવ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. સાથે સાથે ઉત્સવ સમયા તો ઘણા બધા હોય, પરંતુ અમારો ઉત્સવ એક એવો હતો કે તમામના મોઢામાંથી એવો શબ્દ નીકળતો, ઘણા બધા ઉત્સવો કર્યા પરંતુ આ ઉત્સવમાં એક આનંદ જ વિશેષ છે. અહીંયા જાઓ તો સારામાં સારું જમવાનું, એટલું જ નહીં શેરડીનો રસ તમે જુઓ તો હજારો માણસોએ શેરડીનો રસનો આસ્વાદ માણ્યો. એક બાજુ તરબૂચ પણ, લાખો રૂપિયાના તરબૂચ અને શેરડીનો રસ પણ બધાને ફ્રીમાં પાયો. એટલે આ ઉત્સવ એક અદ્વિતીય ઉત્સવ હતો. એ ઉત્સવનો તમે બધાએ પ્રત્યક્ષ પણ લાભ માણ્યો હતો. આ ઉત્સવ અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ હતી, દેશ વિદેશથી ઘણા બધા ભક્તો આવ્યા હતા, બધાને બહુ આનંદ થયો. અત્યારે આ સંસ્થા શૈક્ષણિક પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે. 35 વર્ષથી આજે આ સંસ્થા ચાલી રહી છે, એમાં છેલ્લા ટૂંકા ગાળામાં 10 વર્ષ ત્યાં આ સંસ્થાનું 10માં 12માંનું 100% રિઝલ્ટ છે. અત્યારે હજારોની સંખ્યામાં અહીંયા બાળકો અભ્યાસ કરે છે, તમામ બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા, સારામાં સારી વ્યવસ્થા, સગવડતા મળે એવો પણ પ્રયત્ન છે. આ સંસ્થા કેવળ શિક્ષણ જ નહીં, સાથે સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ ઘણી બધી કરી રહી છે. ખાસ કરીને વંથલી તાલુકાના બાળકોને સારું શિક્ષણ મળે, થોડોક પછાત શિક્ષણમાં વંથલી તાલુકો પછાત છે, તો એ બાળકોને ઓછા ખર્ચે ઊંચું શિક્ષણ મળે એવો અમારો ધ્યેય છે. અહીંયા KGથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ છે, 11-12 સાયન્સ પણ ચાલે છે. સાયન્સની અંદર સારામાં સારા શિક્ષકો રાખીને અમે અભ્યાસ કરાવીએ છીએ. અમારી આ સંસ્થામાંથી ઘણા બધા ડૉક્ટરો, એન્જિનિયરો પણ દર વર્ષે બને જ છે. એટલું જ નહીં, આ સંસ્થામાં અત્યારે બાળકો જે અભ્યાસ કરે છે એમાં ઘણા બધા બાળકો તો ફ્રીમાં પણ અભ્યાસ કરે છે, ઘણા બધા બાળકો સારી રીતે અભ્યાસ કરે છે. ગરીબ માણસો હોય, કોઈને મા બાપ વગરના બાળકો હોય, વિધવા હોય અને એના બાળકો હોય, એવા બાળકોની અમે ફી પણ લેતા નથી. બાળક હોશિયાર હોય અને પૈસાને લઈને ભણી શકે ન ભણી શકે એવી પરિસ્થિતિઓ હોય ત્યારે આ સંસ્થા એવા બાળકોને પણ ફ્રીમાં ભણાવે છે. હમણાં જ અમારે એક બાળક 90% વિદ્યાર્થી હતો, એના પપ્પાને પરિસ્થિતિ નબળી હતી, 11-12 સાયન્સ નહોતા કરાવી શકે એવા, ત્યારે અમે એને ફ્રીમાં ભણાવી દીધો અને અત્યારે ડૉક્ટર બની ગયો. આવું કાર્ય આ સંસ્થા ઘણી બધી પ્રવૃત્તિશીલ છે, તો અવશ્ય આ સંસ્થાની મુલાકાત એક વખત જરૂર લેશો એવી અભ્યર્થના સાથે. અસ્તુ, જય સ્વામિનારાયણ.